જોઈએ મિત્રો આગળનો પ્રશ્ન, માનવ મગજની રચના. ઓકે, સાતમા ચેપ્ટરનો આ પ્રશ્ન છે. ત્રણ માર્કની અંદર બોર્ડમાં અવારનવાર પૂછાતો પ્રશ્ન છે, મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે. ખાસ ધ્યાન રાખજો, મગજ, માનવ મગજ, આકૃતિ સહ વર્ણન, આવો પ્રશ્ન તમને ઘણી બધી વાર પૂછાય છે. ઓકે, તો સૌ પ્રથમ આપણે શું કરવાનું છે, તો કે આકૃતિ દોરવાની. એની પહેલા પણ એક અગત્યનું કામ કરવાનું છે, મગજના ભાગોના નામ લખવાના. લખીને સમજાવું છું. મગજના ભાગ, આપણું જે માનવનું મગજ છે તે અલગ અલગ ત્રણ ભાગની અંદર રૂપાંતર પામેલું છે. એક છે અગ્ર મગજ, એક છે મધ્ય મગજ અને એક છે પશ્વ મગજ. મનુષ્યનું મગજ અલગ 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 ત્રણ ભાગની અંદર રૂપાંતર પામેલું છે. ઓકે, સૌ પ્રથમ આપણે કામ કરવાનું છે મગજની અંદર નામ લખવાનું, મગજની આકૃતિમાં નામ નિર્દેશિત કરવાનું. ઓકે, ધ્યાન દેજો મિત્રો. જો સૌથી બહાર રક્ષણ માટેનું કામ કરે છે તે ખોપરી, જેને બીજા શબ્દમાં કહેવાય મસ્તિષ્ક પેટી. ઓકે, સૌથી બહાર રક્ષણ માટેનું કામ મસ્તિષ્ક પેટી કરે છે. ત્યારબાદ બૃહદ મસ્તિષ્ક, મગજની અંદર સૌથી વધારે પ્રમાણમાં ભાગ છે. તમને જે ગુલાબી રંગનો દેખાય છે સૌથી વધારે ગળીઓમાં ભાગ શેનો છે? બૃહદ મસ્તિષ્કનો. ઓકે, ક્લિયર થાય છે? હવે સૌથી વધારે અને સૌથી મોટો ભાગ મગજની અંદર અગ્ર મગજ, ત્યારબાદ એની મધ્યમાં આવેલું મધ્ય મગજ. આ છે મધ્ય મગજ. હવે મધ્ય મગજની અંદર બે વસ્તુ એક્સ્ટ્રા છે, જેનું મગજમાં આપણે એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી, મગજના પ્રશ્નમાં એટલું ઇમ્પોર્ટન્ટ નથી, પરંતુ એને લખવી પડે છે. એક છે હાઇપોથેલેમસ, અને એક છે પિટ્યુટરી ગ્રંથિ. ઓકે મિત્રો, આ બે મધ્ય મગજના જ ભાગ છે. ત્યારબાદ હવે આવે છે પશ્વ મગજ. પશ્વ મગજનો એક ભાગ અનુમસ્તિષ્ક, એને નીચેનો ભાગ લંબ મજ્જા, એને નીચે સેતુ, જેનું બીજું નામ છે પોન્સ. આ જે પાછળથી મેં ત્રણ નામ લખેલા છે, આ ત્રણે ત્રણ છે પશ્વ મગજના. કોના નામ છે મિત્રો? પશ્વ મગજ. ક્લિયર થાય છે આખી આકૃતિ નામ સહિત? હવે ફરી એકવાર નામનું રિવિઝન કરાવી દઉં, ત્યારબાદ આપણે મગજના પ્રશ્નમાં આગળ વધીએ. સૌથી બહારનો ભાગ ખોપરી, સૌથી વધારે પ્રમાણમાં ભાગ વિચારવા વાળો ભાગ બૃહદ મસ્તિષ્ક. બૃહદ મસ્તિષ્કનું કામ શું છે? વિચારવાનું. વિચારવાનું કામ કોણ કરે છે? બૃહદ મસ્તિષ્ક. કેની અંદર? તો કે મગજની અંદર. ક્યાં રહેલો છે? અગ્ર મગજમાં રહેલો છે. ઓકે, ત્યારબાદ ખોપરી, મસ્તિષ્ક પેટી શું કામ કરે છે? તો કે રક્ષણ માટેનું કામ કરે છે. ત્યારબાદ મધ્ય મગજ, મધ્ય મગજની અંદર શું છે? તો કે મધ્ય મગજની અંદર એક તો હાઇપોથેલેમસ છે અને એક તો પિટ્યુટરી ગ્રંથિ છે. ત્યારબાદ પશ્વ મગજ, અનુમસ્તિષ્ક, લંબ મજા અને સેતુ, આ ત્રણ ભાગ છે પશ્વ મગજના. ક્લિયર મિત્રો? હવે આપણે આગળ વધીએ એક એક કાર્ય ઉપર. પેલા પેલા ભણવાનું છે અગ્ર મગજનું કાર્ય. અગ્ર મગજ, જો અગ્ર મગજની અંદર રહેલો બૃહદ મસ્તિષ્ક વિચારવાનું કામ કરે છે, એનું પેલું કાર્ય થયું. બીજું કાર્ય છે અગ્ર મગજનું શ્રવણ, ધ્રાણ અને દ્રષ્ટિ. શ્રવણ, ધ્રાણ અને દ્રષ્ટિનું કામ કરે છે. શ્રવણ સાંભળવાનું કામ કરે છે, ધ્રાણ સૂંઘવાનું કામ કરે છે અને દ્રષ્ટિ જોવાનું કામ કરે છે. ઓકે, આ ત્રણ મુખ્ય કાર્ય છે અગ્ર મગજના.
ક્લિયર થાય છે મિત્રો? પ્લસમાં સાથે સાથે કામ કરશે સહનિયમનનું, એટલે કે પોતાની રીતે આખું શરીરનું કંટ્રોલ કરવાનું સહનિયમનનું કામ કરે છે. સહનિયમન માટેના આની અંદર ક્ષેત્રો આવેલા છે અગ્ર મગજની અંદર. ક્લિયર થાય છે મિત્રો? પ્લસમાં સાથે સાથે સંવેદના જે છે તેનું અર્થઘટન કરવાનું પણ કામ કરે છે. સંવેદનાનું અર્થઘટન કામ કરે છે કોણ? અગ્ર મગજ. પ્લસમાં બીજું કામ શું છે? તો કે સહનિયમનનું કામ છે. હજી આપણે મિત્રો ખાલી અગ્ર મગજની જ વાત કરી છે. પ્લસમાં આની અંદર રહેલા છે ઐચ્છિક સ્નાયુઓ, ઐચ્છિક અને અનૈચ્છિક. જો આપણી ઈચ્છા અનુસાર થતું હોય તો ઐચ્છિક, જો આપણી ઈચ્છા વગર પણ એ ક્રિયા થતી હોય તો એને કહેવાય છે અનૈચ્છિક. અમુક ક્રિયાઓ એવી છે આપણા શરીરની કે જે આપણી ઈચ્છા અનુસાર થાય છે, અમુક ક્રિયા એવી છે આપણી ઈચ્છા ના હોય તો પણ આપણા શરીરની અંદર એ ક્રિયા તો થવાની જ છે. ફોર એક્ઝામ્પલ, કોઈ એવી ક્રિયા કે જે આપણા ઈચ્છા અનુસાર થાય છે, ફોર એક્ઝામ્પલ તરીકે મારે ચાલવું છે તો આપણી ઐચ્છિક ક્રિયા છે. શા માટે? તો કે આપણી ઈચ્છા છે તો આપણે ચાલવાનું છે, પરંતુ મારા શરીરને ભૂખ લાગવી આ ક્રિયા કેવી છે? તો કે અનૈચ્છિક ક્રિયા છે. ક્લિયર થાય છે મિત્રો? અગ્ર મગજની અંદર ઐચ્છિક ક્રિયાના સ્નાયુઓ રહેલા છે, ઈચ્છા અનુસારની કાર્ય કરવાનું કામ કરે છે. ક્લિયર? પ્લસમાં એક અલગ એવી વસ્તુ, ભૂખ લાગવી. ભૂખ લાગવી આ કામ કોણ કરે છે? અગ્ર મગજ. ભૂખ લાગવા માટેના કેન્દ્રો અગ્ર મગજની અંદર રહેલા છે આપણા શરીરને. જો તમને એક માર્કની અંદર ક્વેશ્ચનો પૂછાય ભૂખ લાગવા માટેના કેન્દ્રો ક્યાં મગજમાં છે, આન્સર લખવાનો છે અગ્ર મગજ. ક્લિયર થઈ છે? આ આપણે વાત કરી અગ્ર મગજની. ત્યારબાદ હવે વાત કરીએ મધ્ય મગજ. મધ્ય મગજ, મધ્ય મગજ જે ભાગ છે એ ચતુષ્કાય મગજનો મધ્ય ભાગ છે. કેવો ભાગ છે મિત્રો? ચતુષ્કાય મગજનો મધ્ય ભાગ. આનું કામ શું છે? કે માત્ર ને માત્ર દ્રષ્ટિ અને શ્રવણનું કાર્ય કરે છે. દ્રષ્ટિ અને શ્રવણ, દ્રષ્ટિ અને શ્રવણ માત્ર બે જ વસ્તુનું કાર્ય કરશે. કોણ? મધ્ય મગજ. ક્લિયર આટલી વસ્તુ? અગ્ર મગજ, ત્યારબાદ મધ્ય મગજ. હવે આપણે વાત કરવાની છે પશ્વ મગજ. પશ્વ મગજની અંદર રહેલા અનુમસ્તિષ્ક, લંબમજ્જા અને સેતુ ત્રણેયના અલગ 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 કાર્યો છે. વાત કરીએ તેની. પશ્વ મગજ પશ્વમગજમાં સેતુ, લંબમજ્જા અને અનુમસ્તિષ્ક આ કેવા કાર્યનું નિયમન કરશે? તો કે ઐચ્છિક, સોરી અનૈચ્છિક ક્રિયાઓનું નિયમન કરશે. કેવી ક્રિયાઓનું નિયમન કરશે? અનૈચ્છિક. એમાં પણ અનૈચ્છિક ક્રિયાનું નિયમન કરતો પશ્વ મગજનો ભાગ લંબમજ્જા. આ જે લંબમજ્જા છે તે કોનો ભાગ છે? તો કે પશ્વ મગજનો. અને એનું કાર્ય શું છે? તો કે અનૈચ્છિક ક્રિયાઓનું નિયમન કરવું. ફોર એક્ઝામ્પલ તરીકે શરીરની અંદર રુધિરનું દબાણ, રક્તનો સ્ત્રાવ અને ઉલટી, આપણી અંદર રહેલી જે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે એનો સ્ત્રાવ થવો, આ તમામ ક્રિયા જે છે અનૈચ્છિક ક્રિયા છે. તમારી ઈચ્છા ન હોય તો પણ રુધિરનું દબાણ સર્જાવાનું જ છે, ઈચ્છા ના હોય તો પણ ઉલટી થવાની જ છે, હૃદયનું ધબકવું, ઈચ્છા ના હોય તો પણ તે ધબકવાનું જ છે. તો આ ક્રિયા કોનું થશે? લંબ મજાની આ ક્રિયા થશે. આ કાર્ય કોનું થશે? લંબ મજાનું આ કાર્ય થશે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? ત્યારબાદ અનુમસ્તિષ્ક. અનુમસ્તિષ્કના કાર્યો જોઈએ. અનુમસ્તિષ્કના કાર્યો, અનુમસ્તિષ્કનું કાર્ય શું છે? તો કે શરીરનું સંતુલન જાળવશે. શું કામ કરશે મિત્રો? આપણું જે શરીર છે તેનું સંતુલન જાળવવાનું કામ કરે છે. કોણ? પશ્વ મગજમાં આવેલું અનુમસ્તિષ્ક. ફરી એકવાર ફટાફટ આપણે રિવિઝન કરી જઈએ. મગજના કેટલા ભાગો છે? એક, બે અને ત્રણ. અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્વ મગજ. અગ્ર મગજ જે છે તે શું કામ કરે છે? તો કે સંવેદનાનું અર્થઘટન કરવાનું કામ કરે છે, સહનિયમન કરવાનું કામ કરે છે અને ઐચ્છિક ક્રિયાઓનું નિયમન કરે છે. સાથે સાથે અગત્યનું કેન્દ્ર અગ્ર મગજની અંદર રહેલું છે ભૂખ લાગવી. ભૂખ લાગવાની ક્રિયાનું નિયમન કોણ કરશે? અગ્ર મગજ કરશે. ક્લિયર થાય છે મિત્રો? મધ્ય મગજ, મધ્ય મગજની અંદર માત્ર ને માત્ર એટલી જ વાત કરવાની છે કે એક તો ચતુષ્કાય મગજનો ભાગ છે, દ્રષ્ટિ અને શ્રવણની પરાવર્તી ક્રિયાના કેન્દ્રો આવેલા છે અગ્ર મગજની અંદર. તો કે અગ્ર મગજમાં શ્રવણ, ધ્રાણ અને દ્રષ્ટિ ત્રણે ત્રણની નિયમનના કેન્દ્રો આવેલા છે. ક્લિયર? પશ્વ મગજ સેતુ, લંબમજ્જા અને અનુમસ્તિષ્ક કેવી ક્રિયાનું નિયમન કરશે? તો કે અનૈચ્છિક ક્રિયાનું નિયમન કરશે. કોણ? લંબમજ્જા,
જ્યારે લંબુ મજ્જા જે છે શરીરની અંદર કેવી ક્રિયાનું નિયમન કરશે? અનૈચ્છિક ક્રિયાનું નિયમન કરશે. ફોર એક્ઝામ્પલ, રુધિરનું દબાણ, રક્તનો સ્ત્રાવ, ઉલટી થવી, આ બધી કેવી ક્રિયા છે? અનૈચ્છિક ક્રિયા. કોણ કરશે? તો કે લંબુ મજ્જા કરશે. ક્લિયર મિત્રો? ત્યારબાદ અનુમસ્તિષ્ક. અનુમસ્તિષ્ક છે, અનુમસ્તિષ્ક શું કાર્ય કરે છે? તો કે ઐચ્છિક ક્રિયાઓનું નિયમન કરશે, અને સાથે સાથે શરીરનું સંતુલન છે તેને જાળવવાનું પણ કાર્ય કરશે. ત્યારબાદ આપણું મગજ છે, આગળ શરીરમાં કરોડરજ્જુ સાથે કનેક્ટેડ હોય, કરોડરજ્જુ અહીંથી આખા આખા શરીરમાં આવેલા જે સંદેશાઓ છે તેનું નિયમન કરશે, એ સંદેશો પહોંચાડશે મગજ સુધી. ક્લિયર થાય છે મિત્રો? આ આપણો 3 માર્કનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હતો, માનવ મગજ. કમ્પ્લીટ? બધાને ડન થાય છે? ઓકે મિત્રો, આપણે જે પ્રશ્ન ભણ્યા માનવ મગજ, તેને હવે એનિમેશન સાથે શીખીએ. ઓકે, વીકલી રિવિઝન માટે ખાસ કામનું છે તમારા માટે. પાછળ ચાલુ થશે હમણાં તે એનિમેશન. એનિમેશન સાથે આપણે આ વિડીયો દ્વારા સમજીએ માનવ મગજ. ઓકે, મગજનો જે ભાગ છે, આખા આખું મગજ આપણને કેવું દેખાય છે તેની આખા કે વાત છે. આની અંદર સંપૂર્ણ માહિતી આપેલી છે. માનવ મગજ ધ્યાન દેજો ખાસ. આપણા શરીરની અંદર રહેલું મગજ અલગ 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 બે ભાગની અંદર છે, ખોપરીમાં રક્ષાયેલું. ખોપરી છે તેની અંદર રક્ષાયેલું મગજ છે. મધ્ય મગજ, મગજની અંદરથી જે વચારેનો ભાગ છે મધ્ય મગજ, એને અલગ પાડ્યો છે. પશ્વ મગજ, નીચેનો જે ભાગ છે, અલગ 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 ભાગ પાડી અને આપણે સમજાવેલું છે. આખું સંપૂર્ણ મગજ, આવતી ક્રિયાઓ, જે કાંઈ આપણને સંદેશાઓ મળે છે, કઈ રીતે મળે છે, શરીરની અંદર સંદેશાઓ કેમ જાય છે, તેની સંપૂર્ણ માહિતી આપેલી છે આ પ્રશ્નની અંદર, આ એનિમેશનની અંદર. ખૂબ જ જોરદાર એનિમેશન છે, ધ્યાનથી જોજો. માનવ મગજ, ક્લિયર? આ રીતે સંદેશાઓનું વહન થાય છે, મગજ સુધી સંદેશા પહોંચે છે. ડન થાય છે વિદ્યાર્થી મિત્રો? તો આપણે જે હમણાં એનિમેશન જોયું તે હતું માનવ મગજ. ક્લિયર? ક્વિકલી રિવિઝન માટે આ વિડીયો તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે.